જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈ ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર જીવો એટલે કે બેઝિક કેમેસ્ટ્રીમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો ચેપ્ટર ચાલી રહ્યું છે સમઘટકતા સમઘટકતામાં આપણે જે બંધારણીય સમઘટકતા હતી તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ એટલે કે બંધાણે સમઘટકતામાં કઈ કઈ આવે એટલે કે એનું અલગ અલગ હોય એવી બધી પ્રકારની આવે કઈ કઈ હતી યાદ કરો જોઈએ મિત્રો તો સ્થાન સમઘટકતા હતી જેમાં ક્રિયાશીલ સમૂહ પોતાનું સ્થાન ચેન્જ કરતી હતી સ્થાન અલગ અલગ હતા આયુપીએસસી નામકરણ કરીએ આયુપીએસસી ક્લેચર કરીએ ત્યારે ક્રિયાશીલ સમૂહના વન ઓલ ટુ ઓલ થ્રી ઓલ આ રીતે આપણે જાણીએ છીએ કે એનું સ્થાન છે અલગ અલગ જોવા મળે શૃંખલા સમઘટકતા જોઈ કે શૃંખલા સમઘટકતા એટલે શું તો શૃંખલા અલગ અલગ હશે બંધારણ સૂત્ર તમે જોશો તો ઓલમોસ્ટ સેમ જેવા લાગતા હશે પણ હશે અલગ અલગ કારણ કે કંઈક ને કંઈક શૃંખલા બદલતી હશે એના આઈયુપીએસસી નામ કરશો તો ચેન્જ મળશે તો શૃંખલા સમઘટકતા ત્રીજું હતું ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ક્રિયાશીલ સમૂહ ચેન્જ થઈ જતા હતા આલ્ડીહાઇડ હોય તો કિટોન કીટોન હોય તો આલ્ડીહાઇડ એસિડ હોય તો એસ્ટર અને એસ્ટર હોય તો એસિડ આલ્કોહોલ હોય તો ઈથર અને ઈથર હોય તો આલ્કોહોલ યાદ છે ને મિત્રો તો આ રીતે હતું ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું મેટામેરિઝમ શું હતું મેટામેરિઝમ ક્રિયાશીલ સમૂહ છે એની આજુબાજુ ચેઇન જો અલગ અલગ હોય તો એને કહીએ છીએ મેટામેરિઝમ ટેક્સ્ટ બુક આપેલ છતાં આપણે કરાવેલું છે ચલરૂપકતા ટોટોમેરિઝમ કીટો સમૂહ છે કોઈ પણ એમાંથી ઇનોલ બને છે ઇનોલમાંથી કીટોન બને છે તો કીટોનિક સમૂહ બને છે તો એને કહેવાય ચલરૂપકતા અને છેલ્લે આપણે જોઈ ચક્રિય શૃંખલા સમઘટકતા એટલે કે શૃંખલા સમઘટકતા આપણે જોઈ જ હતી મિત્રો પણ એમાં ચક્રિય બંધારણ ઇનબિલ્ટ મીન્સ ઇન્કલુડ કરવાનું છે તો એ બીજા પ્રકારની આ છે મિત્રો આપણે સમઘટકતા બે પ્રકારની ચર્ચા કરી હતી યાસ એક હતી બંધારણીય અને બીજી હતી અવકાશીય અવકાશીય સમઘટકતા યાસ એની ચર્ચા કરવાની છે એમાં મુખ્ય બે પ્રકાર યાદ આવે કે નહીં મિત્રો તમને યાદ કરો અવકાશ સમઘટકતામાં મુખ્ય બે પ્રકાર આપણે લખ્યા હતા એક હતું ભૌમિતિક સમઘટકતા બીજું હતું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા તો પહેલા આપણે ચર્ચા કરવી છે ભૌમિતિક સમઘટકતા મિત્રો ખૂબ જ ધ્યાનથી અભ્યાસ કરજો કારણ કે આ વસ્તુ ટેક્સ બુકમાં આપેલ નથી અને તમને ડગલે ને પગલે કામ આવવાનું છે ઓકે કારણ કે પૂછાય છે જીઓસી છે જેડબલ નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એટલા જ માટે આપણે એવી ટ્રાય કરતા હતા કે તમે રેગ્યુલર થાવ પછી આપણે સ્ટાર્ટ કરીએ પરંતુ જે મુજબ સિનેરીઓ ચાલે છે એ મુજબ આપણે લાસ્ટમાં ચાલુ કરવું જ પડ્યું મિત્રો આશા કરું કે તમે ઘરે પણ ખૂબ જ મહેનત કરશો અને કંઈ પણ ક્વેરી હશે તો આપણે ગ્રુપમાં મળીએ છીએ તમે મેસેજ કરી શકો છો તો કંઈ પણ ક્વેરી હશે તો આપણે ગ્રુપમાં સોલ્વ કરી લેશું ચાલો મિત્રો ચર્ચા કરીએ આપણે ભૌમિતિક સમઘટકતાની તો ફરી એકવાર વાત કરીએ કે સમઘટકતાના મુખ્ય બે પ્રકાર હતા બંધારણીય અને અવકાશીય બંધારણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે છે અવકાશીય સમઘટકતા અવકાશમાં ક્રિયાશીલ સમૂહ નહીં માત્ર કોઈ પણ અણુ પરમાણુ કોઈ બી હોય કોઈ પણ હોય એનું અવકાશમાં માત્ર સ્થાન અલગ અલગ હોય તો એને અવકાશીય સમઘટકતા કહેવાય અને એની અંદર બે હતા એમાં એક છે ભૌમિતિક સમઘટકતા ભૌમિતિક સમઘટકતા તો એની ચર્ચા કરવાની છે ભૌમિતિક સમઘટકતા મિત્રો નામ જ કંઈક એવું છે ભૌમિતીને લગતું છે કે યસ તો એનું એક વાત કરીએ કે એસપી ટુ જયારે આલ્કીન હશે એમાં જોવા મળશે મોટે ભાગે કે આલ્કીન સંયોજનોમાં જ આ સમઘટકતા જોવા મળશે કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈ આલ્કીન છે તો એની સાથે આપણે જાણીએ છીએ આ રીતે બે બાજુ ખાલી હોવાની ને યસ બબે બંધ ખાલી હોવાના તો આ જગ્યાએ કંઈક ને કંઈક જોડાશે તો શું છે ભૌમિતિક સંકટ સમજો મિત્રો સાથો સાથ તમારી પાસે નોટ પેન હોય તો લખતા જાજો પહેલી રિક્વાયરમેન્ટ શું છે તો પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે આ બાજુનો જે કાર્બન છે એની પાસે બે અલગ અલગ આ જે કાર્બન છે એની પાસે બે અલગ અલગ અણુ કે પરમાણુ હોવા જોઈએ બે અલગ અલગ અણુ કે પરમાણુ હોવા જોઈએ એટલે કે હું એકને એ કહી દઉં અને એકને બી પરમાણુ કહી દઉં છું પરમાણુ કે અણુ કોઈ પણ ચાલી શકે હેલોજન કોઈ પણ ચાલે ઓ ચાલે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બેન્ઝિન કોઈ પણ ચાલે મિત્રો પરંતુ બે અલગ અલગ વસ્તુ હોવી જોઈએ માની લો ઉપર હાઇડ્રોજન રાખવો છે અને નીચે હાઇડ્રોજન સિવાયનું કંઈ પણ ચાલે કંઈ પણ ચાલે ઉપર મિથાઈલ રાખો છે તો નીચે મિથાઈલ સિવાયનું કંઈ પણ ચાલશે ડન ઓકે સેમ આ બાજુ આ કાર્બન છે એની પાસે બે અલગ અલગ વસ્તુ હોવી જોઈએ જેમ આગળ ચર્ચા કરીએ એમ આ જો હાઇડ્રોજન હશે તો નીચે હાઇડ્રોજન સિવાયનું કંઈ પણ ચાલે આ મિથાઈલ હોય તો આ મિથાઈલ સિવાયનું કંઈ પણ ચાલે આ ઓએચ હોય તો ઓએચ સિવાયનું કોઈ પણ વસ્તુ ચાલે ઓકે આટલી વસ્તુ થઈ જાય પછી બીજું શું કહેવાનું છે કે મિત્રો આ બે અણુ પરમાણુ છે એમાંથી કોઈ પણ એક આ બાજુ રિપીટ થવો જોઈએ આ બે માંથી કોઈ પણ એક આ બાજુ રિપીટ થવો જોઈએ જોવો જોઈએ આપણે એમાં એ કીધો છે તો એ રિપીટ થાય છે બી છે તો બી રિપીટ થાય છે કોઈ પણ એક જ થવો જોઈએ આ જગ્યાએ હું અહીંયા આ રીતે કરી શકું એમાં કઈ પ્રોબ્લેમ નથી ચલો બી અને સી તો તમે માર્ક કરો કે બી અને સી કરું છું તમને ખબર પડે બે અલગ અલગ છે યસ છે બે અલગ અલગ છે યસ છે પછી બીજી રિક્વાયરમેન્ટ શું કીધું કે આ બે માંથી કોઈ પણ એક રિપીટ થવો જોઈએ બી થાય છે તો જો આ સરખા અણુ અથવા પરમાણુ દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય તો એને શીસ કહેશું આપણે અને જો વિરુદ્ધ દિશામાં આવેલા હશે તો એને ટ્રાન્સ કહેશું ઉદાહરણ થી જ આપણે અભ્યાસ કરીએ એટલે વધારે આપણને આવડી જાય ચલો સી ડબલ બોન સી એચ સી એચ થ્રી એચ સી એચ થ્રી તો મિત્રો આપણે વાત કરીએ હતી એ મુજબ આ કાર્બન છે ને પાસે બંને અલગ અલગ છે અણુ પરમાણુ યસ છે આની પાસે બે અલગ અલગ હોવા જોઈએ યસ છે અલગ અલગ છે એક હાઇડ્રોજન છે ને એક મિથાઇલ છે આ બંનેમાંથી કોઈ પણ એક રિપીટ થવું જોઈએ કોઈ પણ એક રિપીટ થવું જોઈએ બે રિપીટ થાય છે તો વેલેન એન્ડ ગુડ એ તો સારું જ કહેવાય કંઈ ખોટું નહીં ઓછા ઓછું એક રિપીટ જો કે હાઇડ્રોજન રિપીટ થાય છે યસ થાય છે મિથાઇલ થાય છે કંઈ વાંધો નહીં ચલો કોઈ પણ એકની વાત કરો ચલો હાઇડ્રોજન આપણે રાખીએ હાઇડ્રોજન છે અને આ બાજુ હાઇડ્રોજન છે દ્વિબંધની સામસામાં છે કે દ્વિબંધની એક જ બાજુ છે તમે માર્ક કરો છો દ્વિબંધની એક જ બાજુ છે તો આને સીસ કહેવાય શું કહેવાય મિત્રો સીસ અને આઈપીએસ નામ કરો તો વન ટુ થ્રી ફોર એટલે કે બ્યુટ ટુ ઇન કહેવાય બ્યુટ ટુ ઇન બ્યુટ ટુ ઇન તો મિત્રો આવું જ હું લખું છું સેમ ટુ સેમ કઈ ફરક નથી કરતો એચ સી એચ થ્રી સી એચ થ્રી એચ અગેન મિત્રો ફરી એકવાર આની પાસે બે અલગ અલગ હોવા જોઈએ અણુ પરમાણુ છે આની પાસે અલગ અલગ હોવા જોઈએ છે કોઈ પણ એક રિપીટ થવું જોઈએ થાય છે હાઇડ્રોજન અથવા તો વિરુદ્ધ દિશામાં છે યસ છે તો આને કહેવાય ટ્રાન્સ ટ્રાન્સ છે એ જ બ્યુટ કારણ કે વન ટુ થ્રી ફોર બ્યુટ ટુ ઇન મિત્રો એવું જરૂર નથી બંને રિપીટ થાય ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ એવું લઈએ સી દ્રિબંધ સી એચ થ્રી જોઈ શકાય છે બંને અલગ અલગ હોવા જોઈએ યસ છે એક હાઇડ્રોજન છે એક મિથાઇલ છે આ બાજુ બે અલગ અલગ હોવા જોઈએ યસ છે હાઇડ્રોજન છે બીજો ઇથાઇલ છે યસ બંને અલગ અલગ છે હવે કે આ બે માંથી કોઈ પણ એક રિપીટ થવો જોઈએ કોણ રિપીટ થાય છે તો મિત્રો માર્ક હાઇડ્રોજન છે રિપીટ થાય છે અને કેવો છે વિરુદ્ધ દિશામાં છે એનો મતલબ શું થશે ટ્રાન્સ થાય આઈયુપીએસસી નામ કરવું છે દ્વિબંધ ને ઓછામાં ઓછો નંબર મળે તો વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ એટલે કે પાંચ કાર્બન ને કહેશું પેન્ટ કેટલા ઉપર ઇન તો દ્વિબંધ છે બે નંબર ઉપર પેન્ટ ટુ ઇન ટ્રાન્સ પેન્ટ ટુ ઇન આવડે કે નહીં તો બસ આ રીતે તમારે સીસ અને ટ્રાન્સ સમઘટક છે એ જોવાના છે કે આ રીતે તમને આપી દીધા છે સી એચ થ્રી ઓ એચ અથવા તો આપણે કોઈ પણ હેલોજન રાખીએ સી એચ ટુ સી એચ થ્રી અને સી એચ થ્રી ચલો આ રીતે આપ્યું છે બે અલગ અલગ દેખાય છે યસ છે બે અલગ અલગ છે આ કે બે અલગ અલગ છે હા છે ચલો પેલી રિક્વાયરમેન્ટ પૂરી બીજી શું હતી કે કોઈ પણ એક રિપીટ થવું જોઈએ આ બાજુ ક્લોરો છે આ બાજુ નથી આ બાજુ મિથાઇલ છે યસ છે રિપીટ થાય છે કોણ છે તો મિથાઇલ રિપીટ થાય છે ને વિરુદ્ધ દિશામાં થાય છે એનો મતલબ આપણે એને કહેશું ટ્રાન્સ આયુપીએસસી નામ કરવું છે તો દ્વિબંધ ને ઓછામાં ઓછો નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ ટ્રાન્સ છે શું છે તો મિત્રો એબીસીડી મુજબ જશું તો ટુ ક્લોરો પેલા આવશે ટુ ક્લોરો થ્રી મિથાઇલ કેટલા ઉપર ઇન ટેન ટુ ઇન તો મિત્રો સિમ્પલ છે આવડે ને તો કોઈ પણ તમને સીસ ટ્રાન્સ આપ્યા હોય તો આવડી જાય આવડી જાય ને તો કોઈ પણ તમને સીસ ટ્રાન્સ આપ્યા હોય તો આશા કરું તમને આવડી જાય સીએચ થ્રી સી ડબલ બોન સી સી એચ ટુ સી ડબલ બોન સી CH3. મિત્રો આપણે જાણીએ છીએ હાઇડ્રોજન આપેલા નથી હોતા કે ફોર એક્ઝામ્પલ આ તરીકે લખેલું હોય છે આની બદલે શું લખ્યું હોય આમ લખેલું હોય સી એચ તમે સમજી જ શકો કે ભાઈ આ જગ્યા આમ છે તો ઓટોમેટિક આ હાઇડ્રોજન ક્યાં હોવો જોઈએ યસ નીચે જોવો જોઈએ આ બાજુ જોવો જોઈએ યસ આ બાજુ સી એચ લખેલું હોય તો આ બાજુ જ હાઇડ્રોજન હોય તો આપને ખબર પડી જાય ને યસ તો આ રીતે બંધાણ આપ્યું છે બે મિથાઇલ જેડબલ ઇ નીટ માટે ચાલે છે મિત્રો ખાસ ધ્યાન આપજો તો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન રિપીટ થાય છે પહેલાં તો બે અલગ અલગ છે છે જ ને અલગ અલગ જ છે તો બે હાઇડ્રોજન રિપીટ થાય છે આ શીસ થશે ઓકે તો આ થશે શીસ અને આની વાત કરીએ તો સોરી શીશ ક્યાંથી થાય મિત્રો બોલો બોલો આ તો ટ્રાન્સ થશે ને વિરુદ્ધ દિશામાં છે યસ આ થાશે ટ્રાન્સ કારણ કે હાઇડ્રોજન કેવા છે વિરુદ્ધ દિશામાં છે ને આ શીસ થશે હાઇડ્રોજન એક જ દિશામાં એવા એટલે કારણ કે જોવો જો ઉપર હાઇડ્રોજન છે નીચે મિથાઇલ છે આ બાજુ હાઇડ્રોજન છે આ બાજુ આવડું મોટું ગ્રુપ છે એટલે બે અલગ અલગ છે રિપીટ થાય છે હાઇડ્રોજન એક જ દિશામાં છે એટલે શીસ મિથાઇલ છે હાઇડ્રોજન છે બે અલગ અલગ છે હાઇડ્રોજન છે નીચે આવડું મોટું ગ્રુપ છે બે અલગ અલગ છે હાઇડ્રોજન તો નથી તો બસ અલગ છે અને કોણ રિપીટ થાય છે હાઇડ્રોજન રિપીટ થાય છે વિરુદ્ધ દિશામાં છે એનો મતલબ ટ્રાન્સ તો સીસ અને ટ્રાન્સ આવડે ને તો એકદમ સિમ્પલ તો મિત્રો સીસ અને ટ્રાન્સ કોઈ પણ સમઘટક આપ્યા છે તો ખાસ આવડવા જોઈએ ચલો એક ઉદાહરણ આપું કે માની લ્યો આ મુજબનું આવ્યું તો શું કરવું કે તમને એફ સી એલ અને આઈ આપી દીધું છે તો શું કરશો તો પેલા તો જોવાનું છે બે અલગ અલગ હોવા જોઈએ યસ છે બે અલગ અલગ હા ભાઈ છે આ બાજુ બે અલગ અલગ હોવા જોઈએ નથી પ્રોબ્લેમ છે અલગ અલગ પરંતુ પછીની હતી યાદ કરો મિત્રો આ બે માંથી કોઈ પણ એક રિપીટ થવું જોઈએ કોણ રિપીટ થાય છે અરે ભાઈ કોઈ રિપીટ નથી થતું તો આને શિષ્ટાંશ નામકરણ કરી શકાય નહીં તો મિત્રો શું ભૌમિતિક સમઘટક નથી શિષ્ટાંશ નામકરણ ન થાય ચલો યસ આપણે એમ કહી શકાય કે આનું શિષ કે પછી ટ્રાન્સ છે એ રીતે નામકરણ કરી શકાય નહીં તો શું એનો મતલબ એમ કહેશું કે આ ભૌમિતિક સમઘટક નથી ના ભાઈ કાંઈક તો નામકરણ કરવું પડશે ને તો જુઓ જ્યારે કોમ્પલિકેટેડ આવું આવે છે બંધારણ ત્યારે આપણે એનું અલગથી નામકરણ કરવાનું છે એચ છે ઝેડ ઈ શું છે ઝેડ ઈ ચાલો અભ્યાસ કરીએ કારણ કે આ બોર્ડ ઈરેઝ કરવું પણ એમ ભૂસું પડશે ને ચાલો જોઈએ ઝેડ ઈ નામકરણ મિત્રો આપણે ધીરે ધીરે ડિફિકલ્ટ તરફ જઈ રહ્યા છીએ સાથ રહેજો યસ નો ડાઉટ અઘરું જ છે થોડું પરંતુ મહેનત કરજો જશે શું કરવાનું છે ઝેડ ઝેડ ઈ નામકરણ નામકરણ કરવાનું છે છે કઈ રીતે થાય એની ચર્ચા કરવી મિત્રો આપણે જોઈશું કે સિસ્ટાન્સ તો બહુ સહેલું હતું કે નહીં યસ તો એના જેવું છે એનાથી પણ સહેલું છે એનાથી પણ સહેલું છે હવે કે કોઈ પણ આ રીતે સમઘટક આપેલા છે તમને તો આ સમઘટક શું કોઈ પણ સંયોજન આપેલું છે એફ સી એલ બી અને આઈ તો આવા સમયે તમને માર્ક થાય છે કે ભાઈ કોઈ રિપીટ જ નથી થતું આ બાજુમાંથી કોઈ પણ બે માંથી એક રિપીટ થવું જોઈએ થતું નથી એનો મતલબ સિસ્ટાન્સ નહીં થાય તો સિસ્ટાન્સ નહીં થાય તો હવે શું કરવાનું મિત્રો તો હવે એમ કરવાનું કે આ બંનેમાંથી કોનો અણુ અથવા પરમાણુ ભાર કોનો વધારે છે જો પરમાણુ છે તો કોણ પરમાણુ ભાર વધુ લઈ જાય યસ આપણે જાણીએ છીએ ક્લોરિન નો પરમાણુ ભાર ફ્લોરિન કરતા વધારે હોય તો એની પર રાઉન્ડ કરશું સેમ આ બંને કોનો પરમાણુ ભાર વધારે હોય આપણે જાણીએ છીએ મિત્રો કોનો હોય છે યસ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન લાઈન માં જાય છે ને ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન આયોડિન નો સૌથી વધુ પરમાણુ ભાર હોય છે તો આ બંને કોનો વધારો ચારેયની સાપેક્ષ નથી કરવાની મિત્રો આ કાર્બન સાથે જોડાણા હોય એનું જોવાનું પછી આ કાર્બન સાથે જોડાણા હોય એનું જોવાનું હવે જોવો જોઈએ તમને આ રાઉન્ડ કરેલા છે દ્રિબંધની એક દિશામાં દેખાય તો ઝેડ રાઉન્ડ કરેલા છે દ્રિબંધની એક બાજુ દેખાય તો ઝેડ અને સામસામાં દેખાય તો ઈ તો નામકરણ શું થશે મિત્રો ઈ પ્રકારનું નામકરણ થશે આવડે ને તો સાવ સહેલું છે મિત્રો જો એક અગત્યની વાત કરીએ ચાલો આજે એક ચલો આ મુજબનું કંઈક મૂકી દઈએ તો જુઓ છો તમે કે આ બાજુ એચ છે તો ઉપર ઓ છે આ બાજુ મિથાઈલ ને ઇથાઇલ ને મિથાઇલ બને છે રિપીટ કોઈ નથી થતું તો એનો મતલબ આપણે આમાંથી મોટું કોણ તો ઓબિયસ ઓ હોવું જોઈએ ને આ બાજુ તમને દેખાય ઇથાઇલ મોટું છે જો જો મિત્રો એક જ બાજુ છે તો આપણે કયા પ્રકારનું નામકરણ કરીએ છીએ ઝેડ છે ને એકદમ સિમ્પલ ઝેડ અને ઈ નામકરણ છે ને જો મિત્રો એક ખાસ નોટ ડાઉન તમારે કરવાનું છે કે આ મુજબનું આવે છે થાય કે નહીં યસ થશે આનું નામકરણ કરવા જાવશો એટલે તમને દેખાય છે ટ્રાન્સ થવું જોઈએ આનું શું થવું જોઈએ નામકરણ ટ્રાન્સ થવું જોઈએ તો એનો મતલબ શું હશે હશેનું ઇઝી થાય કે ન થાય યસ થશે મિત્રો જોવો જોઈએ આમાંથી મોટું કોણ છે અણુભાર પરમાણુ ભારમાં મોટું કોણ તો દેખાય છે મિથાઈલ છે એ મોટો થાય આમાંથી કોણ મોટું તો મિથાઈલ છે એ મોટો થાય અને વિરુદ્ધ દિશામાં છે તો શું થાય ઈ પ્રકારનું થાય તો એનો મતલબ તમે એમ કહી શકો કે જેનું ટ્રાન્સ થતું હશે એનું તો ઇજેટ થશે જ પરંતુ જેનું ટ્રાન્સ નહીં થતું એનું ઇજેટ થશે એટલે ઊંધા બીજી ભાષામાં કહ્યું ને ઇઝેટ તો બધાનું થાય ઇઝેટથી દરેક સંયોજનનું થશે પણ સિસ્ટંશ બધાનું થશે નહીં એટલે કે સિષ્ટાંશ થતું હશે એનું ઇઝેટ તો થશે જ પરંતુ ઇઝેટ થતું હશે એવા દરેક જરૂરી નથી કે સિસ્ટંશ થાય જો આ બંનેનું ઇઝેડ આપણે કરીએ છીએ તો ઝેડ કરીએ છીએ તો એનું થતું નથી એટલે યાદ રાખજો મિત્રો કોઈ પણ સંયોજન હોય એમાં સિષ્ટાંશ જો નામકરણ થતું હશે શિષ્ટાંશ જો તમે નામકરણ કરી શકતા હોય તો ઇઝેટ તો થતું જ હશે પરંતુ જો કોઈ પણ સંયોજના ઝેડી નામકરણ કરો છો તો જરૂરી નથી કે એનું એનું ઉદાહરણ સાથે આપણે પૂરું કરીએ સિમ્પલ કંઈ એવું અઘરું નથી કે તમને ન આવડે કે માની લો આપણે કોઈ પણ ગ્રુપ રાખવા છે આ કે હું મીઠાઈ રાખી દઉં આ નીચે રાખું ક્લોરો અહીંયા હું રાખી દઉં સીએ થ્રી અને આ રાખી દઉં એચ તો અગેન મિત્રો ખબર પડે કે આ તો શિસ્ટાંશ કરી શકાય યસ તમે જોવો છો કે આમાં તો સિસ્ટંશ શક્ય છે આપણે એવું હોય તો આજગી એ જ રાખીએ તમે જોવો છો કે આજગી તો સિસ્ટન્સ શક્ય છે કે આ તો જેમ ઉપર કર્યું છે એમ જ છે નીચે છે ને તો તમે એટલું કહેશો કે આનું જો સિસ્ટન્સ કરવાનું થાય તો આનું શીસ કરવું પડે ઓકે એટલે આપણે હાઇડ્રોજનની સાપેક્ષ જોઈએ તો પરંતુ મારે ઇઝેડ નામકરણ કરવું છે તો શું થશે તો તો મોટું ગ્રુપ જોવું પડે કોણ છે મોટું અને આમાં કોણ છે મોટું અને બંને એક જ દિશામાં છે એનો મતલબ એનું નામ થશે ઝેડ એટલે ઘણી જગ્યાએ મીધો સીસ અથવા તો ઝેડ અથવા તમે જોશો ઘણીવાર તમે બહુ અઘરા ખાસ કરીને ડ્રગ્સ અલગ અલગ દવાઓ હોય એના જયારે આઈપીએસસી નોમેન્ક્લેચર તમે ચર્ચા કરતા હશો દ્રિબંધવાળા જો સંયોજન હશે તો તેમાં ઝેડ અને ઈ ખૂબ જ મોટી માત્રામાં જોવા મળે છે ખાસ મારી વાત કરું તો મેં પીએચડી જેના ઉપર કહ્યું છે પોલિમર જે મેં બનાવ્યો છે તો મારો જે મોનોમર હતો એમાંથી જ્યારે એમાંથી રેઝિન બને છે ત્યારે બંને છે ઈ ફોર્મમાં હતા ઈ એટલે કે આપણે આ મુજબ કહી શકીએ વિરુદ્ધ દિશામાં હતા ટુ ઈ અને સિક્સ ઈ આ મુજબ બે ટુ પોઝિશન અને સિક્સ પોઝિશન ઉપર જ્યારે આલકીન આવે છે બંને ઈ પોઝિશન ઉપર હતા એના અલગ અલગ સ્પેક્ટ્રા હોય એના આધારે સાબિત પણ કર્યું હોય કે યસ સીસ છે કે ટ્રાન્સ છે મિત્રો યાદ રાખજો કોઈ પણ સમઘટક હોય ને કોઈ પણ સમઘટક અથવા કોઈ પણ સંયોજન મોટે ભાગે ટ્રાન્સ રહેવા પ્રયત્ન કરશે કારણ કારણ શું કે એકબીજાથી વિરુદ્ધ એટલે અવકાશીય ઓછો લાગે અવકાશીય અવરોધ શું થાય ઓછામાં ઓછો લાગે જો એક જ બાજુ હશે જો આ રીતે એક જ બાજુ છે તો શું એકબીજાનો અવકાશીય અવરોધ વધારે લાગે એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરશે આપણે અભ્યાસ કરીએ છીએ કે બોનપેર બોનપેર અપાકર્ષણ થાય યસ તો બોન્ડ બોનપેર બોનપેર અપાકર્ષણ ન થાય એટલા માટે જે શું કરશે ટ્રાન્સ રહેવા પ્રયત્ન કરશે તો જ્યારે કોઈ પણ નિપજ મળે છે તમને સીસાઈ મળી શકે છે ને ટ્રાન્સ મળી શકે છે તો એવા સમયે તમને હાયર પર્સન્ટેજ કોના મળશે ટ્રાન્સ પ્રોડક્ટ હશે એના હાયર પર્સન્ટ એસી થી નેવું ટકા તમને ટ્રાન્સ પ્રોડક્ટ ઓટોમેટિક મળે સીસ છે બહુ ઓછી મળે કારણ કે સીસ છે એ ટ્રાન્સ કરતા ઓછી જ થાય હોય અથવા બીજા શબ્દમાં કહેવાય ટ્રાન્સ વધારે જ થાય હોય કારણ તમને સમજાઈ ગયું છે અવકાશ્ય

આલ્ડીહાઈડ અને પછી નાઇટ્રોજન યુક્ત તો જેમ જેમ અલગ અલગ ચેપ્ટર આવશે એમ અલગ અલગ સંયોજનો આવશે તો દરેક સંયોજનો છે એ અલગ અલગ પ્રકારની કંઈક સમઘટકતા હોય છે જેમ આપણે આપણે વાત તો ટ્રાન્સ જોયું અલગ અલગ રીતે આપણે નામકરણ કરીએ છીએ પરંતુ જો નાઇટ્રોજન અને આલ્ડીહાઈડ કિટોન કોઈ પણ છે અને એ નાઇટ્રોજનના એમઆઈન અથવા એનએચ ટુ સાથે જ્યારે જોડાય છે તો કંઈક આ પ્રકારની રચના થાય છે એટલે કે જ્યારે સી દ્રિબંધ ઓ છે સી દ્વિબંધ ઓ ઈ જ્યારે કોઈ પણ એન એચ ટુ અને આ સાથે કોઈ પણ નાઇટ્રોજન સાથે કંઈ પણ વસ્તુ જોડાયેલી છે તો એની સાથે જ્યારે જોડાય છે તો પાણીનો અણુ દૂર થશે એચ ટુ અને અહીંથી ઓ એટલે કે આ મુજબની રચના થાય સી દ્વિબંધ એન જો મિત્રો શું થાય છે આ જગ્યાએથી બે હાઇડ્રોજન નીકળી જાય આ જગ્યાએથી ઓ નીકળી જાય પાણી અણુ દૂર થાય સીધો દ્વિબંધ આ નાઇટ્રોજન સાથે જોડાય છે તો અલગ અલગ આજગી શું છે જો આ જગ્યા હું ઝેડ તરીકે જો ઝેડ તરીકે ઓ એચ રાખું સંયોજન બનશે એને શું કહેવાય ઓક્ઝાઇમ કહેવાય ઝેડ તરીકે જો ત્યાં હું એનએચ ટુ રાખીશ તો એને હાઈડ્રેઝીન કહેવાય અથવા તો હાઈડ્રે બનશે પછી હાઈડ્રેઝોન કહેશું ઝેડ તરીકે જો હું એન પીએચ રાખીશ બેનજીન જોડી દીધું મિત્ર એટલે ફિનાઇલ હાઈડ્રેઝોન કહેવાય બીજું કઈ ન કહેવાય ફિનાઇલ અને હાઈડ્રેઝોન હાઇડ્રે હાઈડ્રે અને આવા સંયોજનો અલગ અલગ હોય છે તો આવા જયારે સંયોજનો છે કે ઓક્ઝાઇમ હાઇડ્રેઝોન ફિનાઇલ હાઈડ્રેઝોન તો એમાં કઈ રીતે આપણે નામકરણ કરવું તો એમાં નામકરણ આવે છે મિત્રો સીન અને એન્ટી ધ્યાન આપજો મિત્રો સિમ્પલ ઉદાહરણ છે કે ફોર એક્ઝામ્પલ આલ્ટીહાઇડ ગ્રુપ હશે તો જનરલી આ જગ્યાએ સી એચ થ્રી હોવાનું તો સી દ્રિબંધ ઓ અને આ જગ્યાએ એચ હોવાનું ડબલ બોન એન એન તરીકે એન પાસે શું છે તો એન સાથે કોઈ પણ આપણે ઓક્ઝાઇમ રાખી છીએ ત્યારે ઓક્ઝાઇમ તો એન સાથે શું હોવાનું ઓક્ઝાઇમ એટલે કે યસ તો આલ્ડો ઓક્ઝાઇમ આલ્ડોગે આલ્ડી હાઈડ હતું એમાંથી છે નામ ઉપર મિત્રો નામ ઉપર જવાનું માત્ર માત્ર તમે બેઝિક કોન્સેપ્ટ સમજો કારણ કે આ અભ્યાસ આવશે તમને હું તમને કહીશ આપણે છીએ યાદ આવે કે નહીં પછી આપણે ત્યારે વધારે કહેવાય ને ડીપમાં અભ્યાસ કરશો અત્યારે ખાલી યાદ રાખો કારણ કે સમઘટકતા આવી છે તો મારી ફરજમાં આવે છે મારે તમને આ અભ્યાસ કરાવવો જોઈએ યસ તો મિત્રો નાઇટ્રોજન પાસે હકીકતમાં એ શું હશે એક લોનપેર હશે એનો આ રીતે દર્શાવી શકું આલ્ડીહાઈડ હતું એવી રીતે માની લો કીટોન પણ હોઈ શકે પણ મારે કઈ ગ્રુપ અલગ રાખવું પડશે એટલે હું એક જગ્યાએ ઇથાઇલ જોડું છું આ જગ્યાએ લોન પેર આ રીતે દર્શાવી દઈએ થાય ને તો આ રીતે અલગ અલગ સંયોજનો તમે જોડી શકો સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી યસ ચલો બે જગ્યાએ મીઠાઈ રાખી દઈએ તો શું થાય જોઈએ સીએ થ્રી સીએ થ્રી ડબલ બોન એન ઓ એચ ચલો આટલા ઉદાહરણ છે મિત્રો આપણે ફટાફટામાં જોઈએ કે સીન અને એન્ટી કેવી રીતે થાય તો નામ જ કહે છે એન્ટી એટલે વિરુદ્ધમાં દેખાય છે પરંતુ તમારે ખાસ યાદ રાખવાનું છે જ્યારે ઓ એચ ની સાપેક્ષ હંમેશા કંઈક જોવાનું થશે ઓ એચ છે કારણ કે એક બાજુ તમે જોવો છો જમણી બાજુ તો ઓ એચ કઈ છે જ નહીં હવે ઓ એચ ની સાપેક્ષે ડાબી બાજુ શું જોવું પ્રશ્ન એ છે તો જો મિત્રો એચ હોય કારણ કે આલ્ટો કહેવાય તો આલ્ડો આલ્ડીહાઇડમાંથી માંથી બન્યું હશે તો એચ ની સાપેક્ષે આપણે જોશું પરંતુ જો એચ ન હોય તો જો એચ ન હોય તો મિત્રો ખાસ નોટ ડાઉન કરજો આલ્ટોક્ઝાઇમમાં એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપમાંથી આ બન્યું હોય એટલે એચ હશે જો એચ ન હોય તો શું કરવું તો મિત્રો મોટો જેનો અણુભાર વધારે છે એને પસંદ કરવાનો અગેન કહું છું ભૂલ ન થવી જોઈએ આમાં હકીકતમાં આપણે ઓછો પરમાણુ ભાર થયો ને હાઇડ્રોજનનો તો સાવ ઓછો થયો એટલે મિસ્ટેક નથી કરવાની જો એચ હોય તો એચને સિલેક્ટ કરવાનો જો એચ નથી તો આ બંને માંથી કોનો અણુભાર વધારે છે તો દેખાય છે ભાઈ ઇથાઇલ ગ્રુપનો અણુભાર વધારે હોય આમાં પણ ઇથાઇલ ગ્રુપનો અણુભાર વધારે હોય છે ને તો તમે જોઈ શકો છો અહીંયા ઓએચ હતું આ જગ્યાએ હાઇડ્રોજન હતું વિરુદ્ધ દિશામાં થાય છે એટલે આપણે એન્ટી કહેવાય શું કહેવાય મિત્રો એન્ટી વિરુદ્ધ દિશામાં પણ છે તો આને પણ કહેશું એન્ટી સેમ દિશા છે જો મિત્રો દ્વિબંધી નીચે આવ્યું તો આને કહેવાય સીન આવડે કે નહીં એક જ દિશામાં હોય દ્વિબંધી જેમ આપણે સીસ અને ટ્રાન્સ કરતા હતા સેમ સીન અને એન્ટી વિરુદ્ધ દિશામાં હોય તો એન્ટી સરખી દિશામાં છે શું ધ્યાન રાખવાનું છે અગેન કહું છું મિત્રો જો એચ આપેલો હોય તો એચ ને જ પસંદ કરવો ભલાણું ભાર ઓછો રજો આલ્ડોક્ઝાઇમ માટે નિયમ છે અને જો કીટોન હોય કોઈ પણ એટલે કે તમને હાઇડ્રોજન સિવાય ના આપ્યા છે તો મોટામાં મોટો અણુભાર હોય એને પસંદ કરો ઓકે આ જગ્યાએ આપણે ઓ પસંદ કરી લીધો છે હાઇડ્રોજન નથી તો મોટા મોટો અણુભાર અરે ભાઈ આ તો બેય મિથાઈલ મને દેખાય છે બે મિથાઇલ હોય તો એનો મતલબ આ સમઘટક આપે નહીં સીસ ટ્રાન્સનો આપણે અભ્યાસ કરી શકીએ ને બે કેવા હોવા જોઈએ અલગ 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 હોવા જોઈએ ને સેમ આમાં પણ અલગ અલગ હશે તો જ તમે એને પસંદ કરી શકશો કોઈ પણ એકને તો આનું કોઈ પણ સીસ કે એન્ટી કોઈ પણ પ્રકારનું નામકરણ થઈ શકે નહીં તો આને કહેવાય ઓક્ઝાઇમ હવે હાઇડ્રોઝોન મિત્રો સેમ ટુ સેમ કશો ફરક નહીં કશો નહીં જો કે અહીંયા શું કરીશું ઓએચ ની જગ્યા આ સોરી ઓએચ છે એની જગ્યાએ એને જ ટુ મૂકી દો એટલે એ હાઇડ્રોક્ઝાઇમ થઈ ગયું CH2, ટુ સી એચ થ્રી દેખાય અને એ જ રીતે હું ડબલ બોન્ડ એન છે ડબલ બોન્ડ એન છે પીએચ મૂકી દઉં તો ફિનાઇલ હાઇડ્રોજીન થઈ જાય એમાં જો એક કઈ પ્રકારની ફરક તમને કઈ લાંબો ફરક દેખાશે નહીં ઓકે જો શું કરશું તો સેમ ટુ સેમ જેમ કરતા હતા હું તેમજ કે આ બાજુ એનએચ ટુ જોશું આમાં એનએચ પીએચ જોશું હાઇડ્રોજન નથી તો એનાથી મોટું મોટા મોટું ગ્રુપ જોશું હાઇડ્રોજન નથી તો મોટા મોટું ગ્રુપ જોશું વિરુદ્ધ દિશામાં છે તો આને કહેવાય વિરુદ્ધ દિશામાં છે ને કહેશું સરખી દિશામાં છે તો આને કહેવાય સીન તો મિત્રો કોઈ પણ હોય ઓક્ઝાઇમ હોય હાઇડ્રોજન હોય કે ફિનાઇલ હાઇડ્રોજન હોય કઈ ફરક ન પડે કારણ કે ઓ ની જગ્યાએ એનએચ ટુ આવી ગયું એન ની જગ્યાએ એનએચ આવી ગયું લાંબો ફરક પડશે નહીં આવડી જાય ને તો કોઈ પણ આપ્યા હોય તો ખાસ આવડી જવા જોઈએ એક નામકરણ છલ્લું બાકી છે એ છે એઝો સંયોજનો એઝો એઝો એટલે શું તો ડબલ બોન્ડ નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે જ્યારે દ્વિબંધ હોય તો એને એઝો કહેવાય અને સૌથી સહેલું મિત્રો એઝો એટલે તો કહેવાય ને દેવના દીધેલા કારણ કે જો તમે નામ જ જોઈને ખબર પડી જશે સીધું જ બે હવે એની પાસે બે જ બંધ શક્ય છે કારણ કે એક તો લોન પેર હશે હવે આ જગ્યાએ તમે ગમે રાખો માની લો હું હાઈડ્રોજન મૂકી દઉં થાય ને અથવા તો તમે એમ કહો આમ રાખો એક હાઇડ્રોજન છે અથવા તો એ તમને એમ થાય મિથાઈલ રાખવું છે તો સીએચ થ્રી રાખો કઈ વાંધો નહીં થોડુંક મોટું ગ્રુપ લાગે તો આ જગ્યાએ હું લોન પેર રાખી દઉં તો નીચે સીએચ થ્રી ફરજિયાત તમને દેખાય છે લોન પેર વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં દેખાય છે ને આમાં અને લોન પેર સેમ દિશામાં તો સિમ્પલ છે આ થશે સીન અને આ થાય કારણ કે તમે આમાં એક જ જ પરમાણુ છે એની વિરુદ્ધ દિશામાં હોવાનો પસંદગી કરવાની જ નથી કારણ કે બીજી તો લોન પેર છે એને તો આપણે ગણતા જ નથી સેમ આમાં એક જ છે તો વિરુદ્ધ દિશામાં છે સરખી દિશામાં મિથાઈલ છે લોન પેર જ જોઈ લેવાય સિમ્પલ લોન પેર સરખી દિશામાં છે લોન પેર વિરુદ્ધ દિશામાં છે સરખી દિશા મીન સીન વિરુદ્ધ દિશા મીન્સ એન્ટી તો થોડુંક ધ્યાન આપો એટલે ફટાફટ તમે કહી શકો કે આમાં મિથાઇલ ગ્રુપ અથવા તો લોન પેર સરખી દિશા છે તો આપણે શું કહી શકાય સીન અને મિથાઇલ ગ્રુપ અથવા લોન પેર વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં છે તો એને કહેવાય એન્ટી ક્લિયર તો મિત્રો આપણે ભૌમિતિક સંઘટકના બોર્ડ કહેવાય ને ઊંડાણ સુધી જઈ ચૂક્યા છીએ અભ્યાસ કરજો જાતે મહેનત કરજો અલગ અલગ રેફરન્સ બુકમાંથી જેડબલ ડબલ્યુ નીટની અલગ અલગ બુક જોજો મિત્રો એમાંથી મળી જશે ઘણું ખરું ઓછું મળશે નો ડાઉટ પણ જેટલું મળે એટલું ટ્રાય કરજો અને કંઈ પણ ક્વેરી મળે તો આપણે ગ્રુપમાં મળીએ છીએ તો આશા કરો મિત્રો ભૌમિતિક હવે તમને એક માહિતી તમારા સુધી પહોંચી ગઈ હશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે એના પછીની એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા તરફ જવાનું છે અવકાશે સમઘટકતામાં બીજો પોઈન્ટ યા છે ને અવકાશે સમઘટકતા બે ભાગ હતા ભૌમિતિક અને પ્રકાશ ક્રિયાશીલતા તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે પ્રકાશ ક્રિયાશીલતા અને તો માર્ક કરતા હશો ટેક્સ્ટબુકમાં તો આપેલું જ નથી આ કાંઈ કારણ કે એમાં તો અવકાશ સમઘટક કહીને મૂકી દીધું છે એક પેરેગ્રાફ નાનો એવો છે પણ એમાં આ બધું આપણે લાસ્ટ બે લેક્ચરથી આ ચાલે છે તો ખાસ મહેનત કરજો મિત્રો કારણ કે જે ડબલ યુનિટમાં ખૂબ જ ઊંડાણપૂર્વકનું આ બધું છે એ પૂછાતું હોય છે તો શું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અવકાશીય સમઘટકતામાં પ્રકાશ ક્રિયાશીલતા સમઘટકતાની સાથે त्यहाँ सुधी गुड बाई अल द बेस्ट जय स्वामिनारायण